કેમ છું વિદ્યાર્થી મિત્રો? મજામાં. ધોરણ 3 વિષય ગણિત ધોરણની અંદર પ્રકરણ 14 રૂપિયાની પૈસા ના આજના વિડિયોની અંદર આપણે આગળ બીજા કેટલાક ઓરડા વગેરેના દાખલા વિશેની સમજ મેળવીશું. તો અહીં જોઈએ આપણને રકમની અંદર આપેલ છે વિદ્યાર્થી મિત્રો કે 9 રૂપિયા 250 લઈ તેના મિત્રો સાથે બજારમાં ગયો. ત્યાં તેણે રૂપિયા 55 ના ચશ્મા, રૂપિયા 45 ની ટોપી અને રૂપિયા 175 નું બેડ ખરીદ્યું. તો તેણે બિલ ચૂકવવા કેટલા રૂપિયા વધુ રૂપિયાની જરૂર પડે તેના માટે આપણે દાખલાની અંદર સૌપ્રથમ શું કરીશું? નવું જે 3 અલગ અલગ વસ્તુ ખરીદી છે તે 3 કિંમતનો આપણે સૌપ્રથમ સરવાળો કરીશું, બરાબર? તો અહીં આપણે જોઈએ તો નવું સૌપ્રથમ શું ખરીદ્યું છે? 55 રૂપિયાના ચશ્મા વત્તા રૂપિયા 45 ની ટોપી વત્તા રૂપિયા 175 નું બેડ ચડાવી બરાબર વધી એક અને એક કેટલા થાય? 2. એ 275 રૂપિયા કુલ થયા. જ્યારે 9 બજારમાં કેટલા રૂપિયા લઈને ગયો છે વિદ્યાર્થી મિત્રો? 250 રૂપિયા. તો શું 275 રૂપિયાની વસ્તુ 250 રૂપિયામાં દુકાનદાર આપશે? નહીં આપે. તો મનુને વધુ કેટલા રૂપિયાની જરૂર પડે તેના માટે શું કરીશું આપણે? બાદબાકી કરીશું કે 275 રૂપિયા ઓછા 250 રૂપિયા હતા. બાદબાકી કરતા 5માંથી 0 જાય તો 5, 7માંથી 2 જાય સોરી 7માંથી 5 જાય તો 2, 2માંથી 2 જાય તો 0. એટલે 25 રૂપિયા વધુ જોઈએ. દાખલાની અંતે શું કરીશું આપણે? જવાબ કરીને ફરજિયાત લખીશું કે જવાબ બરાબર 9 વધુ 25 રૂપિયાની જરૂર પડે, બરાબર? એ જ પ્રમાણે આપણે આગળ બીજો દાખલો જોઈએ. બીજા દાખલાની અંદર આપણને રકમ આપેલી છે કે મેહુલે રૂપિયા 57 ની એક રંગપેટી, રૂપિયા 22.50 ની એક સોરી રૂપિયા 57 ની એક રંગપેટી, 22.50 ની એક પીંછી અને 15.50 ના કોરા કાગળ ખરીદ્યા. મેહુલે દુકાનદારને રૂપિયા 100 આપ્યા તો દુકાનદાર તેને કેટલા રૂપિયા પાછા આપશે? તો આપણે સૌપ્રથમ શું કરીશું? મેહુલે જે 1, 2 અને 3 વસ્તુ ખરીદી છે તેનો સરવાળો કરીશું અને પછી દુકાનદારને આપેલી કિંમતમાંથી તેની બાદબાકી કરીશું. તો અહીં આપણે સૌપ્રથમ લઈશું રૂપિયા અને પૈસા. કેમ? કારણ કે આપણને દાખલાની અંદર રૂપિયા અને પૈસા બંનેની વિગત આપેલી છે. તો હવે આપણે સૌપ્રથમ રંગપેટીના છે 57 રૂપિયા રંગપેટી વત્તા શું છે? 22.50, એટલે કે 22.50 રૂપિયાની પીંછી વત્તા 15.50, એટલે 15.50 રૂપિયાના કાગળ. આ બધી જ કિંમતનો આપણે શું કરીશું? સરવાળો કરીશું. તો 0 0 0 0, 5 ને 5 10 ની શું બધી પડી? 1. 7 ને 1 8, 8માં 2 ઉમેરતા 10, 10 ને 5 15 નો 5 બધી પડી 1. 5 ને 1 6,
6 ને 7 ને 8 એટલે કે શું થાય આપણને આ 85 રૂપિયા જવાબ મળે 5 ને 6 7 ને 8 ને 9 થાય બરાબર એટલે કે 95 રૂપિયા આપણને એ દુકાનદારને આપવા પડે એટલે દુકાનદારે આને કેટલા આપ્યા છે દુકાનદારને મેં ભૂલે 100 રૂપિયા આપ્યા છે તો આપણે શું કરીશું 100 રૂપિયા આપ્યા ઓછા 95 રૂપિયા થયા બંનેની બાદબાકી કરીશું તો 10 માંથી એટલે કે 0 માંથી 5 ન જાય એટલે આપણે 15 કો લઈશું 10 માંથી 5 જાય તો 5 હવે 10 કો આપણે વચ્ચે 0 માંથી લીધો 10 અંકમાંથી એટલે ઉપર 9 મૂક્યા 9 માંથી 9 જાય તો 0 એક ઉપર અને એક બાદ કરતા 0 એટલે 5 રૂપિયા પાછા મળે દાખલાની રીતે જવાબ કરીને લખીશું કે જવાબ બરાબર દુકાનદાર રૂપિયા 5 પાછા આપશે બરાબર વિદ્યાર્થી મિત્રો તો આપણે આ બે દાખલાની સમજ મેળવી હવે આપણે આગળ બીજા કેટલાક દાખલા જોઈશું તો આગળ ત્રીજા નંબરનો દાખલો જોઈશું કે 6 રૂપિયા 50 પૈસા અને 9 રૂપિયા 50 પૈસાનો સરવાળો કરી 45 માંથી બાદ કરો તો સૌપ્રથમ આપેલી બે કિંમતનો સરવાળો કરવાનો છે અને પછી એની આ રકમમાંથી બાદ કરવાના છે તો આપણે અહીં લખીશું રૂપિયા પૈસા 6 રૂપિયા 50 પૈસા વત્તા 9 રૂપિયા 50 પૈસા અને રકમમાં આપેલું છે કે 6.50 અને 9.50 નો સરવાળો કરો અને પછી શું કરવાનું છે બાદબાકી કરવાની છે 0 માં 0 0 તો 5 ને 5 10 ને 0 પછી પડી 1 9 ને 1 10 ને 6 કેટલા થાય 16 થાય એટલે કે આપણે જવાબ મળ્યો 16 રૂપિયા તેને શું કરવાનું છે આપણે 45 માંથી બાદ કરવાના છે એટલે 45 રૂપિયા ઓછા 16 રૂપિયા તો હવે 5 માંથી 6 બાદ કરવાના છે 5 માંથી 6 બાદ થાય ને એટલે આપણે 15 કો લઈશું તો 10 ને 5 15 15 માંથી 6 જાય તો કેટલા બાકી રહે 9 બરાબર હવે 10 કો આપણે 4 ઉપર કીધું છે 4 માંથી 1 બાદ કરીને ઉપર 3 મૂકીશું 3 માંથી 1 જાય તો શું બાકી રહેશે 2 એટલે બાદબાકી કરતા આપણે જવાબ શું મળે 29 રૂપિયા મળે તો જવાબ કરીને લખીશું જવાબ બરાબર બાદ બાકી કરતા 29 રૂપિયા મળે બરાબર એ જ પ્રમાણે આપણે આગળ બીજો દાખલો આપેલો છે કે 89 રૂપિયા 50 પૈસા અને 76 રૂપિયાનો તફાવત શોધી રૂપિયા 20 રૂપિયા 50 પૈસામાં ઉમેરો તો અહીં તફાવત શોધવાનો છે તફાવત માટે આપણે શું કરીશું બાદબાકી કરીશું શેમાંથી બાદ કરીશું 89.50 માંથી 76 રૂપિયા બાદ કરવાના છે તો આપણે લખીશું અહીં રૂપિયા પૈસા 89 રૂપિયા 50 પૈસા ઓછા 76 રૂપિયા બાદબાકી કરીશું તો 0 માં 0 જાય તો 0 5 માંથી 0 જાય તો 5 9 માંથી 6 બાદ કરવાના છે તો 9 માંથી 6 જાય તો કેટલા બાકી રહેશે 3 અને 8 માંથી 7 જાય તો 1 એટલે કે આપણને જવાબ શું મળ્યો 13.50 રૂપિયા જવાબ તફાવત મળ્યો એ તફાવતની શું કરવાનું છે 20 રૂપિયા 50 પૈસામાં ઉમેરવાના છે અહીં બાજુમાં આપણે લખીશું ફરી રૂપિયા પૈસા 20 રૂપિયા 50 પૈસા વત્તા 13 રૂપિયા 50 પૈસા 0 0 0 5માં 5 ને 5માં 5 ને 10 5 5 10 ને 0 વધી પડીએ 3 ને 1 4 2 ને 1 3 જવાબ શું મળશે આપણને 34 રૂપિયા મળશે તો જવાબ કરીને લખીશું જવાબ બરાબર ઉમેરતા 34 રૂપિયા ત્યાર પછી આપણે આગળ જોઈએ ત્રીજા નંબરનો છેલ્લો દાખલો જેમાં રકમ છે કે દીપકભાઈએ દર અઠવાડિયે 80 રૂપિયાની બચત કરી તો તેમણે 3 અઠવાડિયે કેટલા રૂપિયાની બચત કરી હવે એની રકમમાં આપ્યું છે દર અઠવાડિયે
દર અઠવાડિયે એટલે શું થાય એક અઠવાડિયામાં બરાબર તો એ એક અઠવાડિયામાં તેમણે 80 રૂપિયા સેવિંગ કરેલું છે બચત કરેલી છે તો ત્રણ અઠવાડિયા દરમિયાન તેમણે કેટલા રૂપિયા બચત કરી એ આપણે શોધવાનું છે તો આની અંદર આપણે ગુણાકાર કરીશું સીધી સીધો ગુણાકાર નહીં કરીએ શું કરીશું સૂત્ર સાથેનો ગુણાકાર કરીશું તો સૂત્ર શું બનશે દર અઠવાડિયું એટલે કે એક અઠવાડિયું તો એક અઠવાડિયામાં બચત બરાબર 82 માટે ત્રણ અઠવાડિયાની બચત બરાબર કેટલી શોધવાની વિગત સૂત્રમાં ક્યાં છે વિદ્યાર્થી મિત્રો પાછળ જઈને આપેલી વિગત આગળ આવે એટલે અહીં લખીશું કે એક અઠવાડિયાની બચત બરાબર રૂપિયા 80 માટે કેટલા અઠવાડિયાની ત્રણ અઠવાડિયાની બચત બરાબર કેટલી થાય તો હવે આપણે શું કરીશું સાદુરૂપ આપીશું સાદુરૂપ શું થાય સંખ્યાની જે સંખ્યા હોય સંખ્યાને ઉલટાવી પડે ત્રણ જે નીચે છે એ ઉપર અંશમાં જાય અને એક જે ઉપર છે નીચે ક્યાં હશે છેદમાં આવશે અને સામેના 80 એટલે ઉપર રહેશે કેમ કારણ કે એની નીચે બીજી કોઈ સંખ્યા આપેલી નથી તો આપણે અહીં લખીશું 3×80/1 તો હવે શું થશે 3×80/1 એટલે કે 3 અને 80 નો ગુણાકાર કરવાનો થાય તો કોઈ પણ સંખ્યાને વિદ્યાર્થી મિત્રો 0 સાથે ગુણતા જવાબ શું મળે 0 જ મળે એટલે કે 3 ને એકમના 0 સાથે ગુણતા 0 અને 3×8 કેટલા થાય 3×8 24 એટલે કે 240 રૂપિયા થાય તો 3 અઠવાડિયા ને અંતે આ જે દીપકભાઈ છે તેમણે કેટલી બચત કરી કહેવાય 240 રૂપિયા બચત કરી કહેવાય જવાબ કરીને લખીશું જવાબ બરાબર 3 અઠવાડિયાના અંતે રૂપિયા 240 બચત કરી હશે બરાબર તો આપણે આ પ્રમાણે અહીં આ પ્રકરણ 14ના 5 કોયડા ઉકેલના દાખલાની સમજ મેળવી તો આ 5 દાખલા નોટમાં ગણવા અને ત્યારબાદ સ્વપોથીની અંદર ગણવા થેન્ક યુ